હા બહુજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મૂળ તો રાજસ્થાનમાં મારવાડી ભાષા વધારે ઉપયોગ થતી હોય છે, જ્યારે અમે લોકો ગુજરાતી છીએ ને અમે ગુજરાતીમાં વાત કરીએ તો એ લોકો રાજસ્થાની ભાષામાં વાત કરતા હોય છે આ રીતે. અને મેં એમ વિચાર્યું કે જો બોલિવૂડ અને હોલિવૂડવાળા રાજસ્થાનમાં શૂટિંગ કરવા આવતા હોય તો આપણા ગુજરાતીઓ કેમ નહીં, કોઈના કોઈ વ્યક્તિએ તો પહેલ કરવી પડશે. આથી મેં એવું વિચાર્યું કે આવા સરસ લોકેશનો જો આપણને મળતા હોય અને આપણે ગુજરાતી પિક્ચરમાં તેનો ઉપયોગ કરીએ તો એનાથી વિશેષ શું હોઈ શકે. એટલે અમે એવું વિચાર્યું કે આ વખતે હીરો 786 મૂવીનું શૂટિંગ અમે લોકો રાજસ્થાનમાં કરીશું અને ત્યાં સરસ મજાના જેસલમેરના લોકેશનો ઉપર અમે શૂટિંગ કર્યું. અને એ મૂવીમાં તમામ પ્રકારની મેલોડી અમે લીધી છે, જેવી કે સોંગ્સ લીધા છે અમે, અને ફાઇટ પણ લીધી છે, ડાયલોગ્સ વગેરે પણ લીધા છે. એવું બધું ઘણું બધું અમે લોકોએ 50% પણ વધારે અમે શૂટિંગ રાજસ્થાનની અંદર કર્યું છે. અમારી ફિલ્મમાં હીરો તરીકે ઈશ્વર ઠાકોર લીડ રોલમાં કામ કરી રહ્યો છે. તેનું કાર્ય બહુ સરસ છે, આવકાર્ય રીતે બહુ સરસ કામ કર્યું છે અને આખી મૂવીની અંદર એમને ઘણો જ સપોર્ટ કર્યો છે. જ્યારે જ્યારે પણ એમનો સીન આવે છે ત્યારે તે તરત જ તૈયાર થઈ ગયેલા હોય છે અને હાજર રહેતા હોય છે ફ્લોર ઉપર. એ એમને ઘણું ઘણું સપોર્ટ અમારા સપોર્ટ કરાવેલા છે અને એમનું કામ અમને ખૂબ જ પસંદ આવ્યું છે. અને આ ફિલ્મની અંદર એમને તમામ પ્રકારના દ્રશ્યો આપ્યા છે, જેવા કે ફાઇટના ડાયલોગ્સ, પછી ઇમોશનલ સીન્સ, એવા ઘણા બધા સીન એમને આપ્યા છે. અને બહુ જ ઉત્સાહી એક નવયુવાન કલાકાર છે, જે અત્યારે વિક્રમ ઠાકોરના મોટા ભાઈ છે અને અત્યારે લોકો પણ એમને પસંદ કરી રહ્યા છે અને એમની ઘણી સારી મૂવીઓ અત્યારે ચાલી રહી છે.